एस लाइव वेब चैनल ना प्रायोजक छे गुजरात एम्पोरियम साइंस सिटी रोड अमदावाद। नमस्कार दर्शक मित्रों, હું છું જિજ્ઞાસા, આપ જોઈ રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન। વડાપ્રધાન મોદીએ સરદાર સાહેબને પુષ્પાંજલિ કરી અર્પણ, તો રિવરફ્રન્ટ ખાતે સી પ્લેનનો કરાવ્યો પ્રારંભ। આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મ જયંતિ ઉપર દેશભરમાં એકતા દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે તેમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચ્યા હતા। તેઓએ કેવડિયા વોટર એરોડ્રોમનું ઉદ્ઘાટન પણ ત્યાં કર્યું હતું। ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર દેશના પહેલા સી પ્લેનનો પ્રારંભ પણ કરાવ્યો હતો। કેવડિયાથી અમદાવાદ તેમણે ઉડાન ભરી ત્યારે સી પ્લેનમાં પ્રવેશતા પહેલાં ક્રૂ મેમ્બર દ્વારા તેમની સુરક્ષાની તમામ માહિતી આપી દેવામાં આવી હતી। તેમણે કેવડિયા પાસે સરદાર સાહેબની પ્રતિમા પાસે પહોંચીને પહેલાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી, ત્યારબાદ એકતા પરેડની શરૂઆત કરાવી રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું। તેમણે સંબોધનમાં વાલ્મીકી જયંતિ, રામ મંદિર અને આતંકવાદ ઉપર વાત કરી હતી। તેમણે પોતાના સંબોધનમાં તમિલ ભાષાના મહાકવિ સુબ્રમણ્યમ ભારતીએ લખેલી કવિતા વાંચીને સૌને ચોંકાવી દીધા હતા। ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ઉપર સી પ્લેનનો તેમણે પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આ સી પ્લેન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। કેવડિયા ખાતે તળાવ નંબર 3થી સી પ્લેને ઉડાન ભરી હતી, જેના પ્રથમ મુસાફર પીએમ મોદી બન્યા હતા। આ યોજના અંતર્ગત ઓલ ઇન્ક્લુઝિવ વન વે ફેર 1500 રૂપિયાથી શરૂ થશે અને આ માટેની ટિકિટ હવે www.spiceshuttle.com ઉપર ઉપલબ્ધ બનશે। અમદાવાદથી કેવડિયાની દિવસની 4 ટ્રીપ રહેશે। 1 સી પ્લેનમાં 14 મુસાફરો અને 5 ક્રૂ મેમ્બર રહેશે। 120 કિલોમીટરની મુસાફરી માત્ર 465 મિનિટમાં પૂરી થશે અને સાંજે 6 વાગ્યા પછી આ સી પ્લેન ઉડાન નહીં ભરે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। મને હાલાપો રજા, નમસ્કાર।